સો ગુડ મોર્નિંગ. અને આજે છે 31 ઓક્ટોમ્બર. સો આના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી, તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો, જેના જવાબો હું તમને વિડીયોના અંતમાં જણાવવાનો છું. સો આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. તો આજનો પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ ડે નાઇટ ટેસ્ટ કયા સ્ટેડિયમમાં રમાશે મિત્રો? સો ભારતમાં પ્રથમ ડે નાઇટ ટેસ્ટ એ ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાવાનું છે મિત્રો, જે કોલકાતામાં આવેલું છે. સો ઈડન ગાર્ડન ડે નાઇટ ટેસ્ટની યજમાની કરનાર દેશનું પહેલું, એટલે કે ભારત દેશનું પહેલું સ્ટેડિયમ બનશે. અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 થી 26 નવેમ્બર સુધી રમનારી બીજી ટેસ્ટ ડે નાઇટ રમાશે. બંને દેશોની આ પહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ છે મિત્રો, તે તમારે યાદ રાખવાની છે. અને આની ઘોષણા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે આ જાણકારી આપી છે, તે બાબત તમારે યાદ રાખવાની છે. સો થોડુંક રિવિઝન કરીએ તો પહેલી ડે નાઇટ ટેસ્ટ 2015માં રમાઈ હતી એડિલેડ ઓવલ પર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ રમાઈ હતી પ્રથમ ડે નાઇટ મેચ. અને ભારતે એક પણ ડે નાઇટ ટેસ્ટ હજી સુધી રમી નથી મિત્રો, તો આ તેની પહેલી ડે નાઇટ મેચ છે. સો આ ઇમ્પોર્ટન્ટ નીકળે છે. અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અને ત્યારબાદ બીજા નંબરે આપણું આ કોલકાતાનું ઈડન ગાર્ડન આવે છે, જે કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. પરંતુ આપણા અમદાવાદ ખાતે મોઢેરાનું સ્ટેડિયમ બની રહ્યું છે. અગર તે બની જશે તો ત્યારે તે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે, તો તે બાબત તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાની છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ઉઝબેકિસ્તાનમાં આયોજિત SCOની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો ઉઝબેકિસ્તાનમાં આયોજિત SCOની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ આપણા રાજનાથસિંહ, આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવશે, જેનું આયોજન આવતા મહિને એટલે કે નવેમ્બરથી શરૂ થશે મિત્રો, તે બાબત તમારે યાદ રાખવાની છે. સો SCOની વાત આવી તો તેનું ફૂલ ફોર્મ શું થાય છે? તો તેનું ફૂલ ફોર્મ થાય છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર છે બેઝિંગ ચાઇના, ફાઉન્ડેશન 26 એપ્રિલ 1996, અને સેક્રેટરી જનરલ છે વ્લાડિમીર નોરોવો, તે બાબત તમારે યાદ રાખવાનું છે. અને તમે અહીં લોગો જોઈ શકો છો. જો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાહેર થયેલ બેસ્ટ વેલ્યુ ડેસ્ટિનેશન રિપોર્ટમાં ભારતના કયા રાજ્યને સામેલ કરવામાં આવ્યું છે? સો બેસ્ટ વેલ્યુ ડેસ્ટિનેશન રિપોર્ટ દ્વારા ભારતનું મધ્યપ્રદેશ રાજ્યને સામેલ કરવામાં આવ્યું છે મિત્રો. સો તાજેતરમાં ટ્રાવેલ મીડિયા કંપની જેનું નામ છે લોન્ડી પ્લેનેટ, તેવે દુનિયાની સૌથી સારા પર્યટન સ્થળોનું લિસ્ટ બહાર પાડ્યું છે. અને તેમાં મધ્યપ્રદેશ એટલે કે આપણે ભારતનું MP ત્રીજા નંબરે સ્થાનમાં રહ્યું છે. પ્રથમ નંબરે કોણ છે? તો પ્રથમ નંબરે ઇન્ડોનેશિયા અને બીજા નંબરે હંગરી રહેલું છે, તે બાબત તમારે યાદ રાખવાની છે. સો થોડુંક રિવિઝન કરીએ તો ખજુરાહોનું મંદિરો તે મધ્યપ્રદેશ ખાતે આવેલું છે મિત્રો, અને રાજા ભોજ એરપોર્ટ તે પણ મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલું છે, તે બાબત તમારે યાદ રાખવી. અને બાકીની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો. સો આગળ વધતા પહેલાં મિત્રો, અગર તમને અમારો વિડીયોથી થોડો બી બેનિફિટ થતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં અર્જેન્ટિના રાષ્ટ્રપતિ કોણ બન્યા છે મિત્રો? સો અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ એ આલ્બર્ટ ફર્નાન્ડિસ બન્યા છે, જે ફરીથી બન્યા છે, બીજી વાર બન્યા છે. કોણ? આલ્બર્ટો ફર્નાન્ડિસ બન્યા છે, તેવો તમારે યાદ રાખવી. અને મેં અહીં બીજા નામ જણાવેલા છે, સો તેની પણ આપણે હાલમાં ચર્ચા કરી ગયા છે. તો કોણ છે? જોકો વિડોડો દેવો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે ફરીથી. ત્યારબાદ એબો મોરાલેસ, તેઓ બોલિવિયાના, અને કે સૈયદ, તેઓ અહીં મેં જણાવ્યું નથી પરંતુ તેઓ ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે, તે બાબત તમારે યાદ રાખવાની છે ટ્યુનિશિયાના. તો આ પ્રશ્નમાંથી એટલી બાબતો યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જોજો ચેમ્પિયનશિપ કોણ જીત્યું છે? કોણે જીત્યું છે? સો જોજો ચેમ્પિયનશિપ એ ટાઈગર વુડ્સ જીતી ગયા છે, જે તમે અહીં જોઈ રહ્યા છો ટાઈગર વુડ્સ છે, તો તેઓ ગોલ્ફ પ્લેયર છે. અને આ જોજો ચેમ્પિયનશિપ એ ગોલ્ફની રમત છે મિત્રો, તેઓ તમારે યાદ રાખવાની છે. અને ટાઈગર વુડ્સની આ 82મી જીત છે. આ ચેમ્પિયનશિપ જાપાનમાં યોજાઈ હતી, તેટલી બાબતો તમારે યાદ રાખવાની છે. અને થોડું રિવિઝન કરીએ તો ટાઈગર વુડ્સને
આ વર્ષે જ અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો, જેનું નામ શું છે, પ્રેસિડેન્ટ્સ મેડલ ઓફ ફ્રીડમ. તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલો છે, તેવા તમારે યાદ રાખવાની છે ટાઈગર વુડ્સને. જો જોઈએ હવે ન્યૂઝ ફટાફટ. સો પ્રથમ ક્વેશ્ચન છે, તાજેતરમાં 3 ટ્રિલિયન રૂપિયાનો માર્કેટ કેપ પાર કરવાવાળી ભારતની ચોથી બેંક કઈ બની ગઈ છે મિત્રો? સો ચોથી બેંક બની ગઈ છે જે 3 ટ્રિલિયન રૂપિયાનો માર્કેટ કેપ પાર કર્યો હોય, તો ICICI બેંક છે મિત્રો. અને તમે અહીં નીચેનું ફૂલ ફોર્મ જોઈ શકો છો, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સો અહીં વાત આવી છે, આ ચોથી કંપની છે, આ ચોથી. સો આની પહેલાં કઈ બેંક આવે, ચોથી બેંક છે, તો આની પહેલાંની કઈ બી છે, પહેલી બેંક છે SBI, તે બધું તમારે યાદ રાખવાની છે મિત્રો, SBI. ત્યારબાદ બીજા નંબરે કોણ છે, તો HDFC છે. અને ત્રીજા નંબરે છે કોટક મહિન્દ્રા બેંક. સો એટલી બાબતો તમારે યાદ રાખવાની છે, પ્રથમ SBI, ત્યારબાદ HDFC, અને ત્રીજા નંબરે કોટક મહિન્દ્રા બેંક, અને ચોથા નંબરે ICICI બેંક આવી ગઈ છે, જેઓ 3 ટ્રિલિયન રૂપિયા માર્કેટ કેમ પાર કરાવે ભારતની બેંકમાં. સો એટલી બાબતો તમારે યાદ રાખવાની છે. અને અહીં મિત્રો હું તમને જણાવી દઉં કે તમે ક્યાંય પણ તમને જોવા નહીં મળે કે ICICI બેંકનું ફાઉન્ડેશન ક્યાં થયું હતું, પણ હું તમને અહીં જણાવી દઉં કે ICICI બેંકનું ફાઉન્ડેશન એ આપણા ગુજરાતના બરોડા ખાતે થયું હતું, જે તમે ક્યાંય નહીં જોવા મળે, તે ગુજરાતના બરોડા ખાતે થયું હતું. અને પછી ત્યાંનું હેડક્વાર્ટર હવે મુંબઈ ખાતે રાખવામાં આવ્યું છે. તો એટલી બાબતો તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ જગ્યાએ કુકુર મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે મિત્રો? સો કુકુર મહોત્સવ એ નેપાળ ખાતે શરૂ કરવામાં આવ્યો છે મિત્રો, તો તે બાબત તમારે યાદ રાખવાની છે. અને કુકુરનું બીજી ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો. અને અને મિત્રો અહીં એક ખૂબ જ ડિટેલ્સ મહત્ત્વનું નીકળે છે કે નેપાળની રાજધાની શું છે, કાઠમંડુ. સો કાઠમંડુમાં સારકનું હેડક્વાર્ટર પણ આવેલું છે મિત્રો, તે બાબત તમારે યાદ રાખવાની છે. સારકનું ફૂલ પણ શું થાય છે, તો સાઉથ એશિયન એસોસિએશન ફોર ધ રિજનલ કોઓપરેશન. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ નીકળે છે, તો એટલી બાબતો યાદ રાખવી, ને બાકી ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જ ITTF વર્લ્ડ કેન્ડર ચેલેન્જમાં પાયસ જૈન કયો મેડલ મેળવ્યો છે? તો પાયસ જૈનને તમે જોઈ રહ્યા છો, તેઓએ ગોલ્ડ મેડલ જીત્યા છે ITTF વર્લ્ડ કેન્ડર ચેલેન્જમાં. સો ITTFનું ફૂલ ફોર્મ શું થાય છે, ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન. સો પાયસ જૈન એ ટેબલ ટેનિસ પ્લેયર છે, જે તમે જોઈ રહ્યા છો. સો એ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોણે બિઝનેસ વર્લ્ડ 40 અંડર 40 એવોર્ડ જીત્યા છે? સો 40 અંડર 40 એવોર્ડ એ વરુણ જૈન જીતી ગયા છે, જે તમે જોઈ રહ્યા છો. સો આ અવોર્ડ શેના માટે આપવામાં આવે છે, તો આ બિઝનેસ અવોર્ડ 40 અંડર 40 એ જે વ્યક્તિ સૌથી ઓછી ટાઈમમાં વધારે બિઝનેસ કરી નાખ્યું હોય ને બહુ આગળ વધાર્યું હોય, તેને આ 40 અંડર 40 એવોર્ડ આપવામાં આવે છે. તો આ વખત વરુણ જૈનને આપવામાં આવ્યો છે, તે બાબત તમારે યાદ રાખવાની છે. સો આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો. સો આની આપણે ચર્ચા કરી લઈએ, અહીંયા તમને જવાબ જણાવી દઉં. તો પ્રથમ છે, લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્ય રચના છે મિત્રો? સો લોહીની સગાઈ એ નવલિકા છે મિત્રો, ઓપ્શન બી સાચો ઓપ્શન નવલિકા છે મિત્રો, તે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે, કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અહીંયા કયા નામથી ઓળખાય છે મિત્રો? સો કડી અને કલોલ તાલુકો એ ખાખરિયા ટપ્પા તરીકે જાણીતો છે મિત્રો, તે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક જેવા અરવિંદ ઘોષી ગુજરાતના કયા દેશના કયા રાજ્યમાં નોકરી કરી હતી? તો આ કરી હતી બરોડામાં, તે તમારે યાદ રાખવાની છે. ઓપ્શન એ સાચો જવાબ છે, બરોડામાં. ત્યારબાદ છે, ડૉક્ટર હેમંતસિંહ સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે? તો અર્થશાસ્ત્રમાં જાણીતા છે મિત્રો. ત્યારબાદ છે, નીચેની પૈકી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી મિત્રો? તો આ કોમ્પ્યુટરનો સવાલ આવ્યો, તો નીચેની પૈકી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી? તો C++ ભાષા છે, જાવા પણ ભાષા છે, યુનિક્સ તે SO સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે મિત્રો, તે તમારે યાદ રાખવાની છે. એટલે કે યુનિક્સ ઓપ્શન બી એ જવાબ આવે છે, તે એક ભાષા નથી. તો આ અગાઉના પ્રશ્નો ખૂબ જ IMP પ્રશ્નો હતા, તેના જવાબ તમારે યાદ રાખવાના છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને અમારી ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરવાની છે. સો હેવ એ નાઇસ ડે.